शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री स्वामी नारायण भगवान। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, છેલ્લે પૂજ્ય સુરત સ્વામી એમણે શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ પૂર 10 અને તરંગ 5ની કથા આપણને સંભળાવી હતી। જીવા ખાચર આગળ મહારાજને પૂછવાથી મહારાજે શરણાગત ભક્તના લક્ષણ કીધા। જેટલું ભગવાનની આજ્ઞામાં પાળે છે એટલો એ ભગવાનનો શરણાગત જીવ ગણાય છે। આજ્ઞામાં ફેર પડે એટલી શરણાગતિમાં મહારાજ કે ખામી છે। સત્સંગની મહત્તા કીધી, સત્સંગનું દુર્લભપણું કીધું, ત્યાર પછી સાચી સમજણવાળા સંતની કેટલી દુર્લભતા છે, એ મળવા કેટલા દુર્લભ છે એ વિશેની વાતો આપણે સાંભળી। અનંત કોટી બ્રહ્માંડનું સુખ પણ ભગવાનના ધામના સુખ આગળ લુખું લાગે એવી સમજણવાળા સંત મળવા અતિ દુર્લભ છે, અને એવા સંત મળ્યા છે તો એનો બહુ મોટો એને પ્રાપ્તિ થઈ છે, બહુ મોટો લાભ થયો છે એમ જાણવું। છેલ્લે મહારાજે કીધું, જેને પૂરી સમજણ ના આવે તેને ભગવાન બાળબુદ્ધિ સમજે છે, અને ઓછી સમજણવાળો પણ જ્યાં સુધી ભગવાનનો બાળક થઈને રહે ત્યાં સુધી ભગવાન એની પળવાર પણ એને છોડતા એની ખબર રાખે છે। એવી રીતે 5 તરંગ પૂરા થયા હતા અને 6ઠા તરંગનો હવે પ્રારંભ થાય છે। બધા ભક્તો થોડી સાવધાની રાખજો, આજે ખાલી શરણાગતિની કે સંત મહિમાની વાત નથી, થોડી વાત એવી છે કે જો સાવધાની રાખશો તો આનંદ આવશે, માટે બધા ભક્તો થોડા સાવધાન થઈને કથા સાંભળજો। પૂર 10 તરંગ 6ઠું, માયાના સ્વરૂપનું કથન અને જીવા ખાચર તથા મૂળું ખાચરે માગેલ વરદાન એ આ તરંગમાં આવે છે। મૂલેન્દ્ર નૃપ બોલત ભયે શ્રી હરિ પદ શિરનાય, માયા કહત અપાર તવ દેખે ન આવત તાય, સમજ પરે દેખાવો તેહી માયા હે તુમારે હાથ, દેખે મે આવે એક વે રહી તજ દીજે તાકો સાથ, તજ દીજે તાકો સાથ। મૂળું ખાચર મૂલેન્દ્ર નૃપ બોલત ભયે શ્રીહરિ પદ શિર નાય। મૂળું ખાચર એ જીવા ખાચરના ભાઈ છે, એબલ ખાચર, જીવા ખાચર અને મૂળું ખાચર। હવે મૂળું ખાચર આ તરંગની અંદર મહારાજના ચરણોમાં મસ્તક નમાવીને પગે લાગ્યા અને પછી વિનયપૂર્વક બોલ્યા। કોઈને પ્રશ્ન પૂછવો હોય મોટા સત્પુરુષોને ભગવાનની આગળ, ત્યારે એની શું રીત છે એ આપણને શાસ્ત્રોમાંથી જણાય આવે,
આ તો દરબારો છે, ગામધણીઓ છે, પણ તોય ભગવાનના યોગે કરીને, સંતોના યોગે કરીને એક પ્રશ્ન પૂછવો છે તો એનો શું વિવેક છે? ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી, પગે લાગ્યા અને બે હાથ જોડીને પછી બોલ્યા કે આપની માયા અપાર કહેવાય છે, પણ તે દેખાતી નથી, તે અમને બતાવો, અમને તેનો ખ્યાલ આવે, માયા આપના હાથમાં છે, જો એકવાર અમે દેખી લઈએ તો પછી તેનો સાથ છોડી દઈએ. લો, આખા જગતના તમામ જીવો માયાથી આવૃત છે, માયાના બંધનમાં બંધાયેલા છે, પણ તેમ છતાંય કોઈને માયા દેખાતી નથી. બધા બોલે ખરા, માયામાં એટલા બધા લેવાઈ ગયા છે કે ના પૂછો વાત, બહુ માયા હેરાન કરે છે. આમ બોલે પણ તોય પોપટ જેવું થાય. પેલું દ્રષ્ટાંત આપે ને કે પોપટને પેલા પારધી શું કહેવાય, શીખવાડેલું કે પારધી આવે છે, એના માલિકે ચણ નાખે છે, પોપટને જાળમાં પકડવો છે પણ પોપટને પકડાવવું નથી. એમ પોપટ આવું બોલે એટલે પેલો પારધી પોપટને પકડવા જાય, પણ એ વિચારે કહો આ પોપટ તો આટલા બધા પાવરફુલ છે, આટલું બધું ભણાવેલા છે, આને કેમ પકડીશું, પણ લાવો તો ખરા આપણે આપણી કામ તો કરીએ. એમ કરીને પોપટ એ પેલો પારધી આમ દાણા નાખે તો પોપટ પાછા ઉતરી નીચે આવે ને દાણા ચણાય ખરા, તોય બોલે પારધી આવે છે, ચણ નાખે છે, પોપટ જાળ બિછાવે છે, પોપટને પકડવા છે પણ પોપટને પકડાવવું. બોલતા જાય ને ચણ ખાતા જાય ને જાળમાં ફસાઈ ગયા હોય, પેલો જાળ ખેંચે તોય બોલતા તો એ જ બોલે. એમ જીવ માયામાં બંધાયેલા હોય, માયાની વાત કરવી સહેલી છે મારે ને તમારે, પણ એમાં બંધાવવું નહીં એ બહુ મોટી વાત છે. અહીંયા જીવા ખાચર કહે છે, હે મહારાજ આપની માયા અપાર કહેવાય છે. એનો કોઈ લિમિટ નથી કે માયાનું કોઈ ફિક્સ આટલું જ સ્વરૂપ ન આપી શકાય. અનેકાનેક રૂપે, અનેકાનેક રીતે, કોઈ પણ સ્થાનમાં કોઈ પણ રીતે બેઠેલા જીવને કેમ ફસાવવું એ માયાને આવડે છે, પણ તે દેખાતી એમ સ્થૂળ રૂપમાં એને કોઈ રૂપમાં ન જોઈ શકાય કે આ જ એનું રૂપ છે. જેમ માણસનું સ્વરૂપ છે એમ માયાનું આવું સ્વરૂપ છે, એમ કોઈ એક રૂપમાં એને વર્ણવી શકાતી નથી. પણ મહારાજ તે અમને આપ કૃપા કરીને બતાવો, અમને એનો ખ્યાલ આવે કે માયાને કેવું, માયા કહેવાય કેવી હોય, માયા આપના હાથમાં છે, માયા તો તમારા હાથમાં, તમે જેમ રમાડો એમ રમે છે, તમે જેમ કહો એમ કરે છે. એકવાર અમે દેખી લઈએ તો પછી એનો સાથ છોડી દઈએ. જો અમને એકવાર એનું યથાર્થ રૂપ ખ્યાલમાં આવે તો મહારાજ અમે એને તત્કાળ છોડી દઈએ. એકવાર જેનું વાસ્તવિક રૂપનું આપણને ખ્યાલ આવી જાય, એકદમ જેને આઈસ્ક્રીમ ભાવતો હોય, દૂધ ભાવતું હોય કઢેલું, આમ એલચી જાયફળ એ કાજુ બદામ કેસર નાખેલું હોય અને ઉકાળીને જાડું કર્યું હોય બાંસુદી, પણ એનું આપણને યથાર્થ રૂપ ખબર પડી ગયું અને પીધું હોય તો ફરી વાર આવે તો આપણે તરત એને તરત સ્વીકારીએ છીએ, આપણને ખ્યાલ છે કે આ મારા માટે સરસ છે. એવી જ રીતે ઝેર હોય એનું પણ જેને જ્ઞાન હોય તો ઝેરને જોવે તો પછી ફરી એને મોઢામાં મૂકવા તૈયાર થાય કે ભાઈ આ જો પીશું તો પ્રાણ, એના યથાર્થ રૂપની ખબર પડી ગઈ છે. સિંહ સામે આવે તો સામેથી દોડીની બાજુ જવાય જ, જો જઈશું તો પૂરું થઈ જશે. એટલે યથાર્થ રૂપની ખ્યાલ જીવમાં પડી ગયો છે એટલે એની સામે ક્યારેય માણસ જશે ત્યાંથી દૂર જ રહેશે, અને જો સારું દૂધ હશે તો ત્યાં સામે જશે ને એને પીશે, કારણ કે એનાય રૂપનો યથાર્થ ખ્યાલ છે. એમ જે સુખરૂપ જણાય એને સ્વીકારે છે, અને જે દુઃખરૂપ જીવથી વાસ્તવિક જણાઈ જાય તો જીવ એનો ત્યાગ કરી જ દે છે. એની પાસે જતું કોઈની કોઈ દિવસ આપણને આ લાઇટનો પ્લગ હોય ને ખુલ્લો વાયર હોય ને લાઇટ ચાલુ હોય ને આપણને ખબર છે તો આપણે કોઈ દિવસ તેને હાથ અડાડશું નહીં. કેમ? તો કે ભાઈ દુઃખરૂપ છે, જો અડીશું તો પ્રાણ લઈ લેશે, ચોક્કસ 100% અંદર વિશ્વાસ છે. કદાચ લાઇટનો પાવર ચાલુ નહીં હોય ને તોય આપણે જોઈન્ટ કોઈક વાયર હશે તો આપણે એને અડશું નહીં, ભાઈ ખબર નહીં ચાલુ હોય કે ભલે બંધ હોય તોય આપણે વિચારીશું, કદાચ ચાલુ હોય તો. એમ જેનું વાસ્તવિક સ્વરૂપ જીવમાં એકવાર ખ્યાલ આવી જાય તો એ સારું હોય તો એને સ્વીકારે છે, અને જો એ દુઃખરૂપ હોય તો એને છોડે છે. એટલે જીવા મૂળું ખાચર પણ મહારાજને કહે છે, મહારાજ એનું અમને વાસ્તવિક સ્વરૂપનું જો જ્ઞાન આપના દ્વારા થાય તો પછી તેનો સાથ છોડી દઈએ.
હવે હજી આગળ કહે છે, જો જો બ્રહ્માંડ મેં શોક તુમારો શોકિયો હે તેહી, અબ તુમ દેખાઓ દુઃખ તુમારી બાત સો સત્ય સબે, તુમારી બાત સો સત્ય સબે. બ્રહ્માંડમાં જે સુખ છે તે બધું આપનું જ કરેલું છે, હવે આપ તેમાં દુઃખ દેખાડો છો. ખરેખર તે બધી વાત સત્ય જ છે. આપ જેમ વાત કહો છો તેમ બીજા પણ કહે છે. બીજાને ભલે તેમાં કાંઈ સત્ય જણાતું હોય પણ અમને તેમાં કાંઈ સત્ય દેખાતું નથી. જી, આ મૂળું ખાચર મહારાજને પ્રશ્નમાં આટલી વાત કરે છે કે મહારાજ, બ્રહ્માંડમાં જે સુખ છે તે બધું આપનું જ કરેલું છે, અંતે તો બધાના કરતા ભગવાન છે. ભલે પછી આગળ કોઈને કાર્ય સોંપ્યું છે પણ જે કંઈ કાર્ય જે કરે છે ભગવાનની આજ્ઞાથી, ઈચ્છાથી, મરજીથી કરે છે, એટલે અંતે કરતા તો ભગવાન જ છે. પછી એ પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, પ્રધાન પુરુષ કે વિરાટ પુરુષ, પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એના દ્વારા આગળ જે કાર્ય કરાવે છે પણ અંતે કરનારા, કરાવનારા, આજ્ઞાના પ્રેરક કોણ છે? ભગવાન છે. બ્રહ્માંડમાં જે સુખ છે તે બધું આપનું જ કરેલું છે, હવે આપ તેમાં દુઃખ દેખાડો છો. ભગવાન વાત કરે ત્યારે શું કરે? આ બ્રહ્માંડ, આ બધા જગતના સુખ દાદા કેવા છે? ઘનશ્યામ દાદા, નાશવંત અને તુચ્છ અને દુઃખરૂપ છે, આવું મહારાજ કહે. એટલે દુઃખરૂપ, દુઃખ દુઃખ દેખાડે છે ભગવાન કે આ જગતના સુખમાં કોઈ સુખ નથી, એ બધાએ મોહમય સુખ છે, દેખાય છે સુખ પણ વાસ્તવિક સુખના કરનારા નથી, આવું મહારાજ આપ દેખાડો છો. ખરેખર તે બધી વાત સત્ય જ છે મહારાજ, આપ જે કહો છો એ વાત સાચી છે. આપ જેમ વાત કહો છો તેમ બીજા પણ કહે છે. જગતની અંદર એ લોકો કહેતો ખરા કે માયા બધી દુઃખરૂપ છે, આમ છે તેમ, વાત તો બધા બોલતા હોય છે ઘણીવાર. હાવ એમાં ડૂબેલો જીવ હશે સત્સંગનો, જેને આશરો નહીં હોય તોય ઘણા કહેતા હશે માયા તો દુઃખરૂપ છે, આમ છે તેમ છે, બધા બોલે તો ખરા. બીજાને ભલે તેમાં કંઈ સત્ય જણાતું હોય, બોલે ખરા પણ પાછું સત્ય તો એમાં એને જણાતું હોય, પણ અમને તેમાં કંઈ સત્ય દેખાતું નથી. કારણ કે આપના વાતે કરીને, આપના પ્રસંગે કરીને અમને એટલી તો પ્રતીતિ છે મહારાજ, આખા એ બ્રહ્માંડનું સુખ બધું કરેલું આપનું છે પણ અંતે તો બધું જગતનું સુખ જે કંઈ છે દુઃખરૂપ છે. અને એટલા માટે તો એ બધાએ, આ બધા દરબારો હતા તોય, ગામધણીઓ હતા, કોઈ મોટા મોટા સુખી સંપન્ન બધા હતા તોય મહારાજ જ્યારે જ્યાં આજ્ઞા કરે ત્યાં બધું મૂકીને ભગવાનની સાથે જઈ શકતા હતા. એ જગતને ગૌણ કર્યું હોય, સત્સંગને પ્રધાન કર્યો હોય, મહારાજને, સંત સમાગમને પ્રધાન કર્યો હોય તો જ શક્ય બને ને. નહીંતર જીવને એક દિવસ છોડવું તો પણ અઘરું થઈ જાય છે. અહીંયા જે આ મૂળું ખાચર વાત કરે છે, બીજાને ભલે તેમાં કંઈ સત્ય જણાતું હોય પણ અમને તો તેમાં કાંઈ સત્ય દેખાતું નથી. આવી રીતે જ્યારે એમણે વાત કરી ત્યારે મહારાજ જે કહે છે એમાં લખે છે, શ્રી હરિ સુનિસો નૃપ કી બાતા, પ્રસન્ન ભયે તબ અતિ સુખદાતા. મહારાજ મૂળું ખાચરની જ્યારે આવી વાત સાંભળી ને ત્યારે મહારાજ અત્યંત રાજી થયા. પછી જેવું તે દરબારે પૂછ્યું તે રીતે જ પ્રશ્નો પ્રમાણે જ શ્રીહરિ તેને વાત કહેવા લાગ્યા. મૂળું ખાચરે જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યા અને પ્રશ્ન સાંભળીને મહારાજ રાજી થયા. હવે આમ વિચારો તો આપણને બુદ્ધિમાં ઘણીવાર એમ લાગે કે ક્યાં એ દરબારો, ક્યાં એના જીવન પહેલાંના, અને ક્યાં આટલી ઊંચી વાતો એ પૂછતા મહારાજને, એ ભગવાનના સમાગમે કરીને, સંતોના સમાગમે કરીને દરબારો પણ કેવી સ્થિતિના ભક્તો થયા હશે, એની પણ શાસ્ત્રમાં કેવી દ્રષ્ટિ પહોંચતી હશે, આ પ્રશ્નો પરથી આપણને ખ્યાલ આવે. મહારાજ એનો પ્રશ્ન સાંભળીને બહુ રાજી થયા અને પછી એમણે જે રીતે પૂછ્યું એ જ પ્રમાણે મહારાજ એને વાત કહેવા લાગી. મહારાજ કે, કાળ, માયા, અકળ અને અરૂપ છે, તેમાં અનંત સુખ અને દુઃખ ભર્યા છે. માયાને સત્યરૂપ અને અસત્યરૂપ કહેવાય છે. ચિત્ત અને અચિત હોવાથી ઘણી ગૂઢ રહી છે. માયાનું નામ જડ, દુઃખ અને મિથ્યા છે.
अनंत ब्रह्मांडो तेने वश रहे छे। तेमा अनंत अने अपार आवरण अने विक्षेप रूप शक्तिओ भरी पड़ी छे। मायानु सौथी पहेलू स्वरूप महाराज कहता के छे माया अकळ अने अरूप छे, एने कळी शकाती नथी, एनु कोई रूप स्पेसिफिक रूप नथी। तेमा अनंत सुख अने दुख भर्या छे। लो, माया मा अनंत सुख अने दुख भर्या छे। आगळ मैं बात करीशु सुख केम छे ने दुख केम छे, सुखय छे ने दुखय छे। माया ने सत्य रूप अने असत्य रूप कहेवाय छे, सत्य कहेवाय छे ने असत्य कहेवाय छे। आटला विरोधाभासी बहु ओछी होय, कोई नु लक्षण सत्य होय तो सत्य होय, पण असत्य ना होय। पण माया नु स्वरूप ज एवुं विचित्र छे, एटले ज एनुं कार्य एवुं विचित्र छे। चित अने अचित होवाथी घणी गूढ रही छे। गूढ कहेता एने जेने ओळखी न शकाय, जेने ओळखवी घणी अघरी होय એને ગૂઢ કહેવાય। આ તો બહુ ગૂઢ છે એમ વાત। ચિત અને અચિત, ચિત એટલે ચૈતન્ય છે, અચિત એટલે જડ છે। ચૈતન્ય પણ છે અને જડ પણ છે માયા। મહારાજ લોયાના સાતમા વચનાવૃતમાં મહારાજ કહે છે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ રષ્ટથા। પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ અષ્ટધા જે પ્રકૃતિ છે વ્યાપ્ય એવી જડ પ્રકૃતિ છે। જડ આગળ કીધું ને, જડ એટલે અચિત જે ચૈતન્ય નથી એને જડ કહેવાય। પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ અષ્ટધા પ્રકૃતિ છે ને એ જડ પ્રકૃતિ છે ને વ્યાપ્ય કહે, વ્યાપ્ય જ પ્રકૃતિ પણ કહે। વ્યાપ્ય એટલે જેની અંદર વ્યાપીને રહી શકાય એવું જે સ્થાન એને વ્યાપ્ય કહેવાય, અને વ્યાપક એટલે જેની જેમાં જે વ્યાપીને રહે છે એ વ્યાપ્ય। જેમ દૂધ છે એ વ્યાપ્ય છે અને એની અંદર સુગર છે, વ્યાપક છે, એના કણમાં એક એક કણમાં પણ સુગર દેખાતી નથી, દેખાય છે દૂધ, પણ દૂધની અંદર સુગર છે, છે તો ખરી ને, રહી છે, તો સુગર છે વ્યાપક છે અને દૂધ છે એ વ્યાપ્ય છે। એટલે અષ્ટધા જે પ્રકૃતિ છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ વ્યાપ્ય છે અને જળ પ્રકૃતિ છે, એમાં કોઈ ચૈતન્ય નથી। અને આગળ મહારાજ કે અપરેયમ ઇતસ્તન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયદેમ ધાર્ય તે જગત। આ લોયાના સાતમા વચનામૃતની જ વાત છે। સર્વજનોના અંતર્યામીપણે અંત પ્રવેશ કરીને નિયમન કરનારી વ્યાપ્ય એવી ચૈતન્ય પ્રકૃતિ છે, એ ચૈતન્ય છે માયા। આમય તે પોતાના મૂળ સ્વરૂપે કેવી છે, ચૈતન્ય છે, અને કાર્ય રૂપે જડ છે। અને પાછા ભગવાન તો મહારાજ એ જ વચનાવૃતમાં કહે છે મહાભગવાન કેવા છે, તો ભગવાન તો એ વ્યાપ્ય અને વ્યાપક એવી બે પ્રકૃતિના આધાર ભગવાન છે। ભગવાન તો એ જળ અને ચિત્ત બંને પ્રકૃતિના આધારરૂપ ભગવાન છે। અહીંયા કીધું ને પ્રકૃતિ કેવી છે, ચિત્ત અને અચિત એ બંને રૂપે હોવાથી ઘણી ગૂઢ છે, એને ઓળખવી અઘરી છે। માયાનું નામ જળ અને દુઃખ, જળ દુઃખ અને મિથ્યા છે। માયા કેવી કહેવાય, જળ દુઃખરૂપ છે, મિથ્યા છે, તા ભાસ દેખાય સારું પણ વાસ્તવિક એનું એ કાયમ માટેનું સ્વરૂપ નથી, પાછું નાશવંત છે, જે પરમેનન્ટ હોય એને શાશ્વત અને એ કહેવાય। પણ મિથ્યા એટલે આજે દેખાય છે અને કાલે નહીં હોય, આજે દેખાય છે પહેલાં હતું નહીં અને ભવિષ્યમાં હશે નહીં, એ બધું મિથ્યા કહેવાય। એટલે માયાનું કાર્ય બધું મિથ્યા છે। અનંત બ્રહ્માંડો એને વશ રહે છે, કોને, માયાને વશ, એક બે પાંચ નહીં અનંત બ્રહ્માંડો માયાને વશ છે। તેમાં અનંત અને અપાર આવરણ અને વિક્ષેપરૂપ શક્તિઓ ભરી પડી છે માયાની અંદર। માયાને લીધે જે માયાને લીધે જેવા સંકલ્પ અને વિકલ્પ થાય છે તેવું તે હિત અને અહિત બંનેને કરાવે છે। માયાને લીધે જેવા સંકલ્પ અને વિકલ્પ થાય છે મહારાજ કે તેવું હિત અને અહિત બંનેને કરાવે છે। માયાને લીધે જો સારા સંકલ્પ થાય, સત્વગુણ રજોગુણ ને તમોગુણ એ ત્રણેય માયાનું જ કાર્ય છે। મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું
માયાનું સ્વરૂપ બતાવતા, ત્રિગુણાત્મા તમ કૃષ્ણ શક્તિર દેહ તદીયો, જીવસ્ય ચાહ મમતા હેતુર માયા વગમ્યતા. સૌથી પહેલું મહારાજ કીધું, ત્રિગુણાત્મા છે માયા, સત્વગુણ રજોગુણ ને તમોગુણ, આ ત્રણેય ગુણમય માયા છે. અને ગુરુજીની આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથામાં આના ઉપર બહુ લાંબી વિસ્તારથી પૂજ્યપાદ ગુરુજી આની કથા કરી છે. તમ રૂપ છે એટલે અંધકાર રૂપ છે, ભગવાનની શક્તિ છે, જીવને અહમ અને મમત્વને કરાવનારી છે. એમાં જે સત્વગુણથી જે જીવ કાર્ય કરે છે, સત્વગુણ એટલે મહારાજે એનું વિસ્તારથી વર્ણન લોયાના દસમા વચનાવતમાંની ચર્ચા પણ કરી છે, એ થોડુંક વાંચીએ. અહીંયા કીધું ને કે માયાને લીધે જેવા સંકલ્પ અને વિકલ્પ થાય છે તેવું હિત અને અહિત બંનેને કરાવે છે. કોણ? હિતય કરાવે છે ને અહિતય કરાવે છે. મુક્તાનંદ સ્વામી એ મહારાજને કહ્યું છે, હે મહારાજ હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા એ પૂછો. ભાઈ મહારાજે પ્રશ્ન પૂછ્યો, માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કંઈક છે? અહીંયા આવ્યું ને કે જેવા સંકલ્પ અને વિકલ્પ થાય છે તેવું હિત અને અહિત એટલે સુખ અને દુઃખ બંને એને પ્રાપ્ત થાય છે. તો મહારાજે પ્રશ્ન પૂછ્યો કે માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કંઈક છે, એ પ્રશ્ન છે લોયાના દસમામાં. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું, જો માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે માયામાંથી ઉપજાય એવા જે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ, તેમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે, સત્વગુણ તો સારું કહેવાય ને. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, કે તા સત્વગુણ જે બ્રહ્મ દર્શનનું કારણ છે, ભગવાનના દર્શનનું કારણ હોય તો સત્વગુણ છે. તથા સત્વગુણની સંપત્તિ તે જ્ઞાન વૈરાગ્ય વિવેક ક્ષમ દમ આદિક છે. આ બધી કોની સંપત્તિ છે? સત્વગુણની. જ્ઞાન થવું, વૈરાગ્ય ઉપજવો, વિવેક આવવો કે સાચું શું ખોટું શું, ક્ષમ અને દમ મનના ખોટા વિચારોને ટાળવા, દેહનું દમન કરવું, આ બધાય સત્વગુણની સંપત્તિ છે મહારાજ. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે? મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામીએ કીધું ને કે માયા તો કેવળ દુઃખરૂપ છે, ત્યારે મહારાજે આર્ગ્યુમેન્ટ કર્યો. અને વળી એકાદશ સ્કંધમાં કહ્યું છે, જે વિદ્યા વિદ્ય મમતનું વિદ્ધ યુદ્ધવ શરીરિણામ બંધ મોક્ષ કરી આદ્ય માયામે વિનિર્મિતે. ભગવાનની માયા વિદ્યા અને અવિદ્યા બે ભગવાન માયા એ ભગવાનની શક્તિ છે. એમાં અવિદ્યારૂપ માયા છે એ બંધન કરનારી છે અને વિદ્યારૂપ માયા છે જીવનું મોક્ષને કરનારી છે. આવું તો ભાગવતમાં પણ કીધું છે. માટે મોક્ષને કરી એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે? મહારાજ સ્વામીને કહે છે. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી આ વગેરે બધા સંતો કે મહારાજ એનો ઉત્તર તો તમારાથી થશે, અમારાથી થશે નહીં, માટે આપ કૃપા કરીને કહો. ત્યારે મહારાજે બધું દ્રષ્ટાંત આપીને વાત કરી. મહારાજ કે યમરાજાનું રૂપ તો જે પાપી જીવ છે ને વિકરાળ ને ભયંકર લાગે, પણ જે વૈષ્ણવ છે ભગવાનના ભક્ત છે એનું તો સૌમ્ય અને દેવ જેવું રૂપ દેખાય એનું. અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો અંતકરણને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માયાનું જ કાર્ય છે ને, ઇન્દ્રિયો આપણા 10 ઇન્દ્રિયો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને એના દરેક ઇન્દ્રિયના દેવતા, એ બધું છે તો માયાનું કાર્ય, પણ એ ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. જો એ બધું છે તો ભગવાનની ભક્તિ થઈ શકે છે, તો એ ભગવાનનું ભજન થઈ શકે, જીવ પોતાનું આત્યંતિક શ્રેય કરી શકે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. મહારાજ 10 ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા એ માયાનું કાર્ય છે, પણ એ ભગવાનનો ભક્ત એના દ્વારા શું કરે છે? ઇન્દ્રિયો દ્વારા, આંખો દ્વારા ભગવાનના દર્શન, સંતોના દર્શન, કાન દ્વારા ભગવાનના કીર્તન કથાનું શ્રવણ, જીભ દ્વારા ભગવાનના ગુણોનું ઉચ્ચારણ, ભગવાનના કીર્તનોનું ગાન, ભગવાનના નામનું સ્મરણ, હાથથી ભગવાનની સેવા, પગથી ભગવાનના ભક્તોના મન ભગવાનના દર્શને જવું, આ વગેરે વગેરે કાર્યો દ્વારા ભગવાનના ઉપયોગ કરે તો એના દ્વારા જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. જો એ માયાનું કાર્યરૂપે દેહ અને ઇન્દ્રિયો જ પ્રાપ્ત ન હોય તો જીવ પોતાના કલ્યાણનું સાધન કઈ રીતે કરી શકે? માટે ભગવાનના ભક્તના માટે તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પણ પછી મુક્તાનંદ સ્વામીએ તરત પ્રશ્ન પૂછ્યો, આપણને થયો હતો તો આપણા માટે તો સુખદાયી, પણ સુખદાયી ક્યારે થાય? તો મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ જ્યારે માયા સુખદાયી છે. પછી આજે તરત જ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામી, મહારાજ જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય
તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતકરણરૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે? જો માયા ભગવાનના ભક્તને માટે સુખરૂપ જ હોય તો જ્યારે ભગવાનનો ભગત ભગવાનનું ધ્યાન સ્મરણ કરવા બેસે છે ત્યારે અંતરમાં, માનો કે માનસી કરવા બેઠાને અંતરમાં સંકલ્પ વિકલ્પમાં આવીને બીજા ઘાટ ઘડાવે છે, તો ભગવાનના ભક્તને માયા સિવાય કોણ કરાવતું છે? જો માયા સુખરૂપ જ હોય ભગવાનના ભક્ત માટે તો એને બીજા જગતના બીજા ઘાટ ઘડાવે છે સંકલ્પ વિકલ્પ રૂપે, કેમ દુઃખ આપે છે અંતકરણ રૂપ માયા ભગવાનના ભક્તને? તમે કહો છો માયા તો ભગવાનના ભક્ત માટે સુખરૂપ છે, તો ભગવાનનો ભગત જ્યારે ધ્યાન ભજન કરવા બેસે છે ત્યારે સંકલ્પ વિકલ્પ રૂપે આવીને પરેશાન કેમ કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતકરણ રૂપ માયા છે તે દુઃખ દેતી નથી. કોને? મહારાજ કે જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય. ભગવાનનું અતિશય મહાત્મ્ય સારી પેઠે એણે સમજ્યું હોય, ભગવાન જેવા છે એવા એને જાણીને જીવમાં દ્રઢ કર્યા હોય, અને કીધું ને કે જેને વાસ્તવિક જેના સ્વરૂપનું જ્ઞાન જીવને હૃદયમાં થઈ જાય છે તો એ જો સુખરૂપ હોય તો એને તરત મેળવે છે, અને જો જીવથી નક્કી કર્યું કે આ દુઃખરૂપ છે તો એને છોડે છે. એમ જેણે ભગવાનનું યથાર્થ મહાત્મ્ય સમજ્યું છે તો એને ભગવાનમાં દ્રઢ હેત પ્રીતિ થાયને પછી એ ભગવાનને છોડીને બીજું ગમે એવું આ જગતનું સુખ મળે તો એમાં લોભાય નહીં, કારણ કે એણે પરિમાણ કરી રાખ્યું છે ભગવાન કેવા સુખરૂપ છે અને જગત કેવું દુઃખરૂપ છે, બંનેનું એણે પરિમાણ કર્યું હોય. એટલે કીધું મહારાજ કે જેને ભગવાનનું મહાત્મ્ય સારી પેઠે સમજીને, એવું નહીં ખાલી વાત સાંભળીને કે આ ભગવાન સર્વ સુખરૂપ છે જગત નાશવંત છે, એકવાર સાંભળ્યું એટલે થઈ ગયું, એકવાર સાંભળવાથી જીવમાં દ્રઢ થતું એની એ વાત વારંવાર સાંભળે, વિચારે, મનન કરે, ચિંતન કરે અને અંતરમાં જીવમાં ઉતારે, એ તો બહુ મોટી સાધના છે. એ જ્યારે થઈ જાય અને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય કે ભગવાન સિવાય બીજે કોઈ, જે આગળ કીધું ને ગમે એવું મહાપ્રલય જેવું દુઃખ આવે તો એ ભગવાન સિવાય એ દુઃખમાંથી છોડાવનાર કોઈને ન જાણે, સુખ ઈચ્છે તો એ ભગવાન થકી જ ઈચ્છે બીજેથી ન ઈચ્છે, આવો દ્રઢ આશ્રય હોય તેને તો અંતકરણરૂપ માયા તે દુઃખ દેતી નથી, અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેને એવો દ્રઢ આશ્રય નથી, મહારાજનું અતિશય મહાત્મ્ય સમજીને દ્રઢ આશ્રય નથી કર્યો એને અંતકરણરૂપ માયા દુઃખ આપે છે સંકલ્પ વિકલ્પ રૂપે, કારણ કે એને ખબર છે કે આ થોડો પોચો છે એટલે અહીંયા આપણે ફાવીશું. પણ જેણે દ્રઢ કરી લીધું હોય એની પાસે આવતા બિવેક, આની આગળ તો જશું તો આપણને હેરાન કરશે માટે એને તો સુખરૂપ જ થવાય, ત્યાં એનું એને અડવામાં માલ નહીં. જે હળવો પોચો હોય એને બધાય કરે, પણ જો આમ બહુ આમ મારફાડ હોય તો એની પાસે કોઈ જતા બીક લાગે, ડરે. એમ મહારાજ કે અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તો તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં, કારણ કે જાણે કે અહીંયા જશું તો અમુક આપણને બે વાત કરી દેશે આપણ માટે, અહીંયા આપણે એને કંઈ બહુ હલાવવામાં વાલ નથી, જેમ કરે એમ એને કરવા દે. કોઈકની એવી છાપ પડી જાય ને કે ભાઈ એ ઈ કે આપણું માનશે એ તો એની જીતે જ કરશે, પણ એ સારું છે ને. પછી આપણી એકવાર છાપ થઈ જાય એટલે આપણને આપણા સ્ટેટસમાં કોઈ નડવા આવે ને આપણી રીતભાતમાં કોઈ કેવા આવે નહીં, એને ખબર છે કે આ ભગત ત્યાં જ રહેશે, પણ આપણને ઢીલા જાણે તો બે વાત આપણને ઉતારવા એની જેમ કરવા પ્રયત્ન કરે. એમ મહારાજ કે જે પાકો કાચો સત્સંગી હોય એને કુસંગી ડગાવવા પ્રયત્ન કરે, પણ પાકાને કોઈ કરે નહીં, અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં જો પાકો સત્સંગી હોય તો. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતકરણરૂપ માયા રાખે નહીં, અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે, અમુક એને મદદરૂપ થાય કે આને મદદરૂપ થઈએ તો સારું થશે. અને જેના જીવને વિશે એવા આશરામાં કંઈક કાચપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. એટલે આપણે મારે ને તમારે જ્યાં સુધી હજી આપણને અંતકરણરૂપ માયા પજવે છે ત્યાં સુધી સમજવું કે આપણને હજી મહારાજનું યથાર્થ મહાત્મ્ય અને દ્રઢ આશરો કરવામાં હજી ખામી છે, હજી મારે મહારાજનો
જેવો છે એવો મહિમા મહાત્મ્ય ભગવાન અને ભગવાનના મોટા સત્પુરુષો સંતો થકી શાસ્ત્રોના વાંચન થકી મારા જીવમાં મારે દ્રઢ કરવાનું છે. અને ભગવાનનો દ્રઢ આશરો જો મહાત્મ્ય યથાર્થ સમજાય જાય તો આશરો થઈ જ જાય. એટલે મહાત્મ્ય જીવમાં મારે દ્રઢ કરવાનું છે. વાતે કરીને તો સાંભળ્યું છે, પણ હજી મારે હું એકાંતમાં બેઠા હોઈએ સૂતા હોઈએ ત્યારે પણ મહારાજના મહિમાનો અત્યંત જીવથી વિચાર અને જગતના તુચ્છપણાનો નાશવંતપણાનો દુઃખરૂપપણાનો વિચાર, એ બંને વિચાર જ્યારે દ્રઢ કરીએ ત્યારે ભગવાનનો મહિમા વિશેષ જીવમાં દ્રઢ થાય, અને દ્રઢ વિશેષ મહિમા થાય એટલે ભગવાનનો આશરો દ્રઢ થાય જ. અને દ્રઢ આશરો થાય તો માયા પણ પજી અને પજવી શકતી નથી, કારણ કે પછી એનું એક જ લક્ષ્ય બંધાઈ જાય, બસ હવે મહારાજને ગમે એમ જ મારે કરવું છે. મહારાજની રૂચિથી બહાર મારે મારું કોઈ વિચાર નહીં, કોઈ ક્રિયા નહીં, મારે મહારાજની રૂચિમાં મોટાની રૂચિમાં જ વર્તવું છે. આવું દ્રઢ થઈ જાય તો એ જીવને પછી, કારણ કે એનું મન જુદો ઘાટ ગણે ને તો એ તરત એને મનને એ દંડ આપે, એટલે માયા કે બીજું ફરીવાર એવો ઘાટ ગણવા એની પાસે આવી જ ન શકે. અને એ માયા ડગાવે છે અને દુઃખ દે છે, અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનના પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવવાને અર્થે એને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. એનો એ ભગત જો પાકો થઈ જશે, દ્રઢ થઈ જશે, તો પછી માયા પણ એને ડગાવવા આવશે નહીં. માટે એનો ઉત્તર એ જ છે, જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. મારે ને તમારે આપણને હજી જેટલી ખામી છે એટલે મહારાજના આશરામાં અને ભગવાનના મહિમા સમજવામાં ખામી છે, એટલે આપણને જે કંઈ દુઃખ આવે છે થોડું ઘણું સંકલ્પ વિકલ્પનું માયા તરફથી એટલે આવે છે. એને જેટલું પરિપક્વ કરશું એટલી માયા તો પછી આપણા માટે સુખરૂપ થઈ જશે. આ તે આજે આપણે જે કંઈ આજની આ જમાનામાં આટના ટેકનોલોજીમાં દૂર બેઠા થાય, એક સ્થાનમાંથી દૂર દેશાંતરોની અંદર ભગવાનના સંતોનો સમાગમ મહારાજની દર્શન બધું કરી શકીએ છીએ, માયાના સાધનો દ્વારા જ કરી શકીએ છીએ, પણ આપણે એનો લિમિટમાં મર્યાદામાં મહારાજની આજ્ઞામાં મહારાજની રૂચિ મુજબ ઉપયોગ કરીએ તો એમાંથી સારું સુખ આપણને મળે છે, મોક્ષનું ભાથું મળે છે. અને એનો જ ઉપયોગ આપણે જો બીજી રીતે કરીએ તો અધોગતિનો રસ્તો પણ એમાંથી જ મળે છે. એટલે એનો કેવી રીતે ઉપયોગ કરવો ભગવાનની આજ્ઞા પ્રમાણે વિવેકપૂર્વક, એટલું એમાંથી આપણને સુખ મળે. અને જો બીજી રીતે ઉપયોગ કરીએ તો એ જ માયા અહિત કરનારી દુઃખરૂપ થાય. એટલે કેવી રીતે ઉપયોગ કરવો એ મારા ને તમારા ઉપર છે. એટલે કીધું કે માયાને લીધે જેવા સંકલ્પ અને વિકલ્પ થાય છે તેવું હિત અને અહિત બંનેને કરાવે છે. માયામાં અહમભાવ અને મમત્વ ભાવ અનેક પ્રકારનો અપરંપ પાર ભર્યો છે. માયાની અંદર અહમભાવ અને મમત્વ ભાવ અનેક પ્રકારનો અપરંપ પાર ભર્યો છે. દરેકને અહમભાવ છે, એ પછી કોઈ પણ આશ્રમમાં હોય, કોઈ બાળક હોય, કોઈ યુવાન હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ ગૃહસ્થમાં છે, કોઈ ત્યાગીમાં છે, કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈને કુળનું માન છે, કોઈને વિદ્યાનું માન છે, કોઈને પદ પ્રતિષ્ઠાનું માન છે, કોઈને ધન સંપત્તિનું માન છે, કોઈને પોતાના જ્ઞાનનું, ભજનનું, ભક્તિનું, કોઈને ભક્તપણાનું, મહારાજ કે પોતાની ભક્તિએ કરીને ભગવાન વશ વર્તતા હોય અને એનું પણ જો પોતાને માન આવે તો ભગવાનને ગમતું, જો ભક્તિનું ભગવાન ભક્તિએ કરીને વશ વર્તતા હોય એનું માન નથી રાખવાનું તો બીજા માન તો ક્યાંથી રાખવાના. એટલે આ બધા માયાના રૂપ છે, એ અહમભાવ. મેં કીધું માયામાં અહમભાવ અને મમત્વ ભાવ અનેક પ્રકારનો અપરંપાર ભર્યો છે. એનું કોઈ તમે ગણી ના શકો ક્યારે કયા રૂપમાં કેમ આવીને આપણને માયા પજવી જાય. માટે મમત્વ ભાવ પણ અનેક પ્રકારનો, મારું, દરેકને મારું છે. નાનો છોકરો છો તો એને મારું કેટલી પ્રકારનું હશે, એના પછી દેહના સંબંધીઓ છે એને મારા ગણાય છે, દેહ પણ મારો ગણાય છે, પછી એને વસ્તુ વ્યક્તિ જે કંઈ માં એને મમત્વ છે બધું મારું ગણાય છે. એ મમત્વ ભાવ અનેક પ્રકારનો છે. કોઈ મોટો હોય વ્યક્તિ અને એને પ્રકારનું મમત્વ ક્યાંય ક્યાંય બંધાયેલું હોય. ત્યાગી છે તો ત્યાગીને જો ધ્યાન ન રાખે તો એ કેટલી જગ્યાએ મમત્વ બાંધે, મમત્વ બાંધે. પણ આ ભગવાનને, ભગવાનના સંતો ભક્તો છે, મારા જીવના સાચા સગા છે, એમાં કરેલું હેત મને ભગવાન સુધી પહોંચાડશે, આવા ભાવથી કરેલું મમત્વ એ સારું છે. હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનનો દાસ છું, મારા વિશે મહારાજને મૂકતો રહ્યા છે, અક્ષરભાવ બ્રહ્મભાવ એનું અહમ ધારવું એ સારું છે. પણ અનેક પ્રકારનો માયામાં અહમભાવ અને મમત્વ ભાવ છે, એનો અપરંપાર છે મહારાજ. કે માયા રાત દિવસ જીવને વારંવાર હરખ અને શોક કરાવે છે.
लो माया शू करे, रात दिवस जीव ने वारंवार हरख ने शोक करावे छे। जीव घड़ीक वार में सुखी होय, घड़ीक वार में दुखी थई जाय। पेला कई आम जो आखी जिंदगी नू साइकल जो तो मानस नी सुख दुख वाली छे। नानो होय त्यार थी कई वस्तु जोती होय मळी जाय तो सुख, पाछू ना मळे तो पाछो दुख। धीरे धीरे समझणो थाय तो भणी गणी मोटो थाय तो नौकरी ना मळे तो एनू दुख, पछी मळे तो पाछू सुख। પછી કોઈ ભાઈ સ્ત્રી ના મળે તો એનું દુઃખ, ભાઈ મળે તો પાછું સુખ। પછી એ પાછું ધાર્યું કરે ના કરે તો પાછું દુઃખ, છોકરા થાય તો પાછું સુખ, ને પાછા એ ધાર્યું ના કરે તો પાછું। એટલે સુખ દુઃખની જ આ જિંદગી છે, માયાનું કાર્ય માયામાં છે આ જગતમાં। ત્યાંથી સુખ દુઃખ તો ચાલ્યા જ કરવાના। માયા રાત દિવસ જીવને વારંવાર હરખ અને શોક કરાવે છે। કોઈ જીવ એવો છે કે એને પરમનન્ટ સુખ જ છે? ભલે તમને કદાચ કોઈની પાસે મોટા બંગલા હશે, અબજો રૂપિયા હશે, આખી દુનિયાનો ધનાઢ્ય હશે તો એને દુઃખ હશે। એ ઘડીકમાં સુખી હશે ને ઘડીકમાં દુઃખી હશે, એના શેર વધશે તો ઘડીકોના સુખી થઈ જશે ને પાછા ડાઉન જશે તો પાછો દુઃખી થશે। પરિવારમાં કંઈક પ્રકારના ઘડીકમાં સુખના દિવસો હશે તો પાછા દુઃખના દિવસો હશે। કોઈ જીવને કાયમ સુખ આ જગતનો મોટો ગમે એવો હશે તો એને કોઈને સુખ એ સુખ નથી માની શકતો, ને ક્યારેય દુઃખ એકલું દુઃખ નથી હોતું, સુખ દુઃખ ચાલ્યા જ કરવા। અનંત બ્રહ્માંડોમાં જે જીવ રહ્યા છે તે બધાનું ક્ષેત્ર માયા રહી છે। અનંત બ્રહ્માંડો, એક બ્રહ્માંડ નહીં, બ્રહ્માંડ અનંત છે। અનંત બ્રહ્માંડોમાં અનંત જીવો છે, એ બધાનું ક્ષેત્ર માયા છે। ક્ષેત્ર એટલે આમ જો તો ક્ષેત્ર એટલે તમે આમ ખેતર કહો ને, પ્લેગ્રાઉન્ડ કહો, એની અંદર રમનારા જે પ્લેયરો છે એમ બધા માયા જીવો છે, એ માયારૂપી પ્લેગ્રાઉન્ડની અંદર રમે છે। એટલે માયા છે, આખું ક્ષેત્ર છે, એના માટેનું પ્લેટફોર્મ છે, અને એના અંદર જીવો બધાએ રહે છે અને જે તે કાર્યને કરે છે। અનંત બ્રહ્માંડોમાં જે જીવ રહ્યા છે તે બધાનું ક્ષેત્ર માયા રહી છે, બધાનું આધાર માયા, પ્લેટફોર્મ માયા છે। આત્યંતિક પ્રલય થાય ત્યાં સુધી માયા જીવને માટે ક્ષેત્ર બનીને રહે છે। જ્યાર સુધી આત્યંતિક પ્રલય નથી થતો ત્યાં સુધી દરેક જીવનું ક્ષેત્ર આધાર માયા બનીને રહે છે, માયાને આધારે જીવ બધાય રહે છે આ લોકમાં। ચાર પ્રકારના પ્રલય છે, નિત્ય પ્રલય, એટલે નિત્ય પ્રલય આમ ક્ષણે ક્ષણે જીવનો નાશ છે, બાળકમાંથી થોડો રૂવાન થાય, વૃદ્ધ થાય, અંતે નાશ પામે છે। દિવસે દિવસે કેટલાય નવા જન્મે છે ને કેટલાય મરે છે, દિવસ દિવસ પ્રત્યે જે નાશ થાય છે નિત્ય પ્રલય કહેવાય। પછી થાય છે નિમિત્ત પ્રલય, એટલે બ્રહ્માની સુષુપ્તિ, બ્રહ્મા હાજે હોઈ જાય એટલે બધું કાર્ય નીચેના ત્રિલોકીનો સ્વર્ગ મૃત્યુને પાતાળનો નાશ થઈ જાય। પાછા સવારે બ્રહ્મા ઉઠે ત્યારે પાછું ફરી સર્જન કરે, એટલે આ બ્રહ્માનો એક દિવસ 8 અબજ અને 64 કરોડ વર્ષ, એટલે એના અડધો એટલે 4 અબજ ને 32 કરોડ, 4 અબજ ને 32 કરોડ વર્ષ સુધીનું કાર્ય ચાલે, ને પાછું નાઇટ પડે એટલે હંકેલો બધું પૂરું, એટલે એને નિમિત્ત પ્રલય કહેવાય। અને પ્રાકૃત પ્રલય એટલે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લીન થઈ જાય, અને પ્રકૃતિ એટલે માયા થકી ઉત્પન્ન થયેલા જે કોઈ બ્રહ્માંડ હોય બધાનો નાશ થઈ જાય, પ્રકૃતિમાં લીન થઈ જાય, એ પ્રાકૃત પ્રલય કહેવાય। અને આત્યંતિક પ્રલય, અહીંયા કીધું ને મહાપ્રલય, આત્યંતિક પ્રલય કહો કે મહાપ્રલય કહો, ત્યારે માયા પણ અક્ષરના એક ભાગમાં લીન થઈ જાય। અને મહારાજ તો એટલા સમર્થ છે મહારાજ કે મહારાજ પોતે ધારે તો આખાય માયાએ સહિત અક્ષર મુક્તોને પણ પોતાના સ્વરૂપમાં લીન કરીને પોતે એકલા સ્વરાટ થકા બિરાજી શકે છે। ભગવાન પૂર્ણ કામ છે, તમામના આધાર ભગવાન છે, ભગવાનનો આધાર કોઈ નથી। ભગવાન અક્ષરને પણ એક સેવા આપે છે કે મહારાજને મુક્તોને ધારવા માટેની, કહેવાય ને કે અક્ષરધામમાં જઈએ છીએ, અક્ષરધામમાં મહારાજને મુક્તોની સાથે રહેવું છે, પણ મહારાજ ધારે તો અક્ષરને અને મુક્તોને પણ પોતાના સ્વરૂપમાં લીન કરે, ને મહારાજ પોતે જ એકલા સ્વરાટ થકા બિરાજી શકે એવા ભગવાન સમર્થ છે। જે બીજા જે કોઈ પાસે જે કંઈ શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય છે એ ભગવાનનું આપેલું છે, ભગવાન પાસે કોઈનું નથી। ભગવાન બધાને આપે છે તો એ ભગવાનમાં એક રંજ પણ ઓછું થતું નથી, એ જ ભગવાનની મોટાઈ છે। ભગવાને જેને જે કંઈ સેવા આપી, અક્ષરની મોટાઈ કેટલી છે
બહુ મોટી છે. અક્ષરના મુક્તોની, અક્ષરના સાધર્મીપણાને પામેલા મુક્તોની મોટાઈ કેટલી છે, એની મોટાઈનો પણ પાર ન પામી શકાય, તો ભગવાનની મોટાઈનો તો પાર પામી જ ન શકાય. અહીંયા લખે છે કે આત્યંતિક પ્રલય થાય ત્યાં સુધી માયા જીવને માટે ક્ષેત્ર બનીને રહી છે, તે મહાપ્રલય થયા પછી તો પરમેશ્વર તેને અક્ષરમાં લીન કરી દે છે. કોને? માયાને અક્ષરમાં લીન કરી દે. તે વખતે માયા પોતાનો અચિત ગુણ તજી દે છે, કહેતા જળ ગુણ તજી દે છે, અને અક્ષરમાં અનુરાગ કરનારી ચિદરૂપ થઈ જાય છે. જ્યારે મહાપ્રલય થાય છે અને માયા પણ અક્ષરના એક દેશમાં લીન થઈ જાય છે, ત્યારે માયા પોતાનો અચિત કહેતા જળ ગુણ તજી દે છે, જે એનું કાર્ય જે છે આ બધું અચિત, આ જળ કાર્ય જે કંઈ આપણને દેખાય છે નજરે, આનંદ કોટી બ્રહ્માંડો કે બ્રહ્માંડોનું સર્જન, બ્રહ્માંડોની અંદરની વસ્તુઓ તો નાશવંત તુચ્છ છે, પણ બ્રહ્માંડો પણ જે માયાનું કાર્ય છે, બધું જે જળ કાર્ય છે એ બધું નાશ પામે છે. એટલે માયા એનો જળ ગુણનો ત્યાગ કરે છે અને ચિદરૂપે થઈ કે તા ચૈતન્ય રૂપે થઈ અને અક્ષરમાં અનુરાગ કરનારી થઈ જાય છે, અને અક્ષરના વધારે પડતા તેજને લીધે તેમાં લીન થયેલી માયા દેખાતી પણ નથી. આવી મોટી મહામાયા, અનંત બ્રહ્માંડોના અનંત જીવોનું ક્ષેત્ર બનનારી માયા, એ જ્યારે મહાપ્રલયમાં અક્ષરના એક ભાગમાં લીન થઈ જાય ત્યારે અક્ષરના તેજમાં એ માયા દેખ્યામાં પણ આવતી નથી. અક્ષરનું કેવું તેજ હશે ભગવાનના ધામનું, એટલે ભગવાનની કેવી મોટાઈ હશે. ધામના તેજમાં માયા દેખાતી ના હોય આવી મહામાયા, એવું કહેવાય કે 10,000 સૂર્યનું તેજ માયાના ઘોર અંધકારમાં જાય તો એ 10,000 સૂર્યનું તેજ એક દીવાની જ્યોત જેવું ટમટમ્યું થઈ જાય, એવું માયાનું ઘોર તેજ છે, સોરી ઘોર અંધકાર છે. તો એ માયા પણ ભગવાનના એ ધામમાં અક્ષરના તેજમાં ક્યાં લીન થઈ જાય ખબર પણ પડતી નથી. ઈશ્વરની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી તે ઈશ્વરની સેવા કરતી રહે છે. અક્ષર અને અક્ષર મુક્તોને પણ તે કળામાં આવતી નથી, એ નજરમાં નથી આવતી કે અહીંયા ક્યાં છે ખૂણામાં. પણ જ્યારે ઈશ્વર બ્રહ્માંડોની રચના કરવાનો સંકલ્પ કરે છે ત્યારે તે માયા સૃષ્ટિ કરવા તૈયાર દેખાય છે. મહાપ્રલયના વિશે કેવું થાય, અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવો છે, એ બધાએ જીવો માયાના ગર્ભમાં લીન થાય, માયા પણ અક્ષરમાં લીન થઈ જાય, ત્યારે બધાએ જીવો કોઈ બ્રહ્માંડ ન હોય, કોઈ સૃષ્ટિ ના હોય, કોઈ જીવો મનુષ્યાકારે કે 84 લાખ યોની બધી જીવની જ છે, કોઈ યોની જ ન હોય, બધાએ જીવો કારણ અવસ્થામાં માયામાં લીન થઈ જાય, માયા પણ અક્ષરમાં લીન થઈ જાય, ત્યારે કોઈ જ સૃષ્ટિ નથી હોતી. પણ ભગવાન પછી સંકલ્પ કરે છે કે આ અનંત જીવો માયામાં લીન છે, એ પાછા એનું સર્જન થાય, જેના જેવા કર્મ છે એવા એ દેહને પામે, જેના જેવા કારણ શરીર છે એવા એ દેહને પામે. અને ભગવાને કીધું છે કે મનઃબુદ્ધિ ઇન્દ્રિય પ્રાણન જનાનામ અસ્રીજત પ્રભુ, માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ આ જે કંઈ ભગવાન આપણું સર્જન કરે છે એ શા માટે કરે છે, કે જીવ ભગવાનનું ભજન કરીને એના આત્માના કલ્યાણનું સાધન કરી શકે, એટલા માટે ભગવાનના સૃષ્ટિ સર્જવાનો સંકલ્પ કરે છે. એટલે ભગવાન જ્યારે સૃષ્ટિ સર્જવાનો સંકલ્પ કરે ત્યારે માયા પાછી અને અક્ષરધામનો જે કનિષ્ઠ મુક્ત આપણે કહીએ છીએ એ ભગવાનના એ સંકલ્પને ઝીલીને ભગવાનને કહે છે, મહારાજ આપ આજ્ઞા કરો તો હું અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરું. ત્યારે માયા મહામાયા અને મહાપુરુષ જે અક્ષરનો અંતિમ કક્ષાના મુક્ત એ માયા સાથે જોડાય છે, અને એ જ મૂળ પુરુષને મૂળ માયા કો એ પ્રકૃતિ પુરુષ થયા, એમાંથી અનંત પ્રધાન થાય, પ્રધાનમાંથી અનંત પછી આખી સૃષ્ટિની સર્જના થાય છે, અનંત બ્રહ્માંડો થાય છે, દરેક બ્રહ્માંડોમાં અનંત જીવો થાય છે, જે માયાના ગર્ભમાં કારણ અવસ્થામાં લીન હતા કારણ શરીરે યુક્ત, કહેતા જેવું બી હોય એ જ્યારે સૂર્ય જ્યારે માનો કે પૃથ્વીમાં તો અનંત બી છે, પણ જ્યારે વરસાદ થાય ત્યારે એ કારે બધા ઉગી નીકળે, પણ જ્યાં સુધી વરસાદ નથી થતો ત્યાં સુધી કોઈ ઉગતા નથી, પણ છે તો ખરા બીજ, પણ જે બીજમાં જેવો ગુણ હશે એ એવો થશે, ગોટલો હશે તો એમાંથી આંબો થશે અને બાજરીનું ઝાડ બી હશે તો એમાંથી બાજરાનું ઝાડ થશે,
પણ બીજમાં જેવી શક્તિ હશે એવું સૂર્ય વરસાદ થવાથી એવું એ ઉગી નીકળશે. એમ જીવમાં જીવનું કારણ શરીર છે એ માયામાં લીન હોય, પછી જ્યારે સૃષ્ટિકાળ થાય ત્યારે આપણું કારણ શરીર છે બીજ જેવું છે, કે તા કારણ શરીરમાં જેવા ભાવ હશે એના જેવા ગુણ હશે જેના જેવા સ્વભાવ હશે એવું એને દેહ મળે છે, અને એના સ્વભાવ પણ એવા થાય છે. કોઈ મનુષ્ય થયા, કોઈ વૃક્ષ થયા, કોઈ પશુ થયા, કોઈ પક્ષી થયા, આવું વિચિત્રપણું કેમ થયું ભગવાને જ્યારે સર્જન કર્યું ત્યારે? તો શું ભગવાન નિર્દય છે કેટલાને પશુ બનાવ્યા કેટલાકને માણસ બનાવ્યા? ના, ભગવાન તેવા નથી. એના એનો એનું કારણ શરીર જેવું હતું જીવનું એ એવા દેહને પામ્યા. પણ ભગવાન જે મનુષ્યનું સર્જન આપણને જે મન બુદ્ધિ ઇન્દ્રિયો આપ્યા છે કેવળ ને કેવળ આપણને એટલા માટે જ આપ્યા છે કે એનો ઉપયોગ આપણે આપણા આત્માના કલ્યાણ માટે કરી શકીએ. અને ભગવાન આટલા મોટા બ્રહ્માંડ સર્જવાનું કાર્ય કરે છે કેવળ ને કેવળ મારે ને તમારા જેવા જીવો ભગવાનનું ભજન કરી, મોટા સત્પુરુષોની આજ્ઞામાં રહી, ભગવાનની ભક્તિ કરીને આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ એટલા માટે જ આપણને મનુષ્ય બોડી આપી છે. પણ આપણે જે બીજું કાર્ય કરીએ છીએ તો આપણી રીતે કરીએ છીએ, બીજું જે કંઈ કાર્ય આત્માના કલ્યાણ સિવાયનું કરીએ છીએ એ બધું તો સાઈડનું કાર્ય છે. આપણું મુખ્ય કાર્ય તો આત્માના કલ્યાણ માટેનું છે. એટલે જે પોતાના આત્માનું કલ્યાણનું કાર્ય સારી શકે છે, સાધી શકે છે, એ જ વાસ્તવિક બુદ્ધિશાળી છે. બાકી બધાએ મળેલા તકનો એને ઉપયોગ કર્યો કહેવાય નહીં, ખોટી રીતે ઉપયોગ કર્યો કહેવાય. જ્યારે ઈશ્વર બ્રહ્માંડની રચના કરવાનો સંકલ્પ કરે છે ત્યારે તે માયા સૃષ્ટિ કરવા તૈયાર દેખાય છે. તે વખતે મૂળ પુરુષની સાથે તે માયા દેખાય છે. પછી ઈશ્વર જેવો સંકલ્પ કરે છે તેવું તે કાર્ય કરે છે. જગતના સંકોચનો કે વિકાસનો જેવો સંકલ્પ ઈશ્વર કરે છે તે રીતે જ તે બધું કાર્ય માયા જેમ નૃત્ય કરતી હોય તેમ કરે છે. લો, ભગવાન જેવો સંકલ્પ કરે છે એવું એ કાર્ય કરે છે માયા. ભગવાનની મરજીમાં રહીને જગતના સંકોચનો કે વિકાસનો જેવો સંકલ્પ ઈશ્વર કરે છે તે રીતે જ તે બધું કાર્ય માયા જેમ નૃત્ય કરતી હોય એમ કરે છે. ભગવાનની ઈચ્છા જાણીને વિકાસની કાર્ય તો વિકાસ કરે સૃષ્ટિનો, ભગવાન ધારે સંકોચ તો સંકોચ કરે, પણ કરે છે બધું માયા ભગવાનના સંકલ્પમાં રહીને, ભગવાનની મરજીમાં રહીને. અહીંયા પૂર 10 તરંગ 6:15 કડી પૂર્ણ થઈ છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. આજની કથામાં થોડી માયાની ગહન વાતો